ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ એ લર્નિંગ ક્લાસ ઓફ ગુરુ નાનક પબ્લિક સ્કૂલ સ્કૂલમાં સર્વજુ મામથોરા એન્ડ આઈ એમ અ ગુજરાતી ટીચર બાળ મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે ચપટી વાગી ચપટી વાગી પોયમ ભણ્યા હતા આ પોયમના મેં તમને હાર્ડ વર્ડ્સ આપ્યા હતા અમુક એવા વર્ડ્સ હતા કે જેને મેં ઇંગ્લિશમાં લખ્યા હતા જેમ કે અહીંયા જે આવે છે ભાઈ ભાઈના કાનમાં ચપટી વગાડું ભાઈ મીન્સ બ્રધર ઇંગ્લિશ વી સી બ્રધર બહેનના કાનમાં ચપટી વગાડવું બહેન મીન્સ સિસ્ટર પપ્પા એટલે કે ફાધર મમ્મી એટલે કે મધર તો આ બધા જે વર્ડ્સ આવે છે એના આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીને મેં તમને લખવા માટે આપ્યા હતા તો હવે નેક્સ્ટ આજે આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો તો મેં અહીં બુકમાં લખ્યા છે ક્વેશ્ચન આન્સર્સ એ આપણે જોઈ લઈએ તો અમે મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા તેમજ દાદીના કાનમાં ચપટી વગાડશું તમારી મમ્મીનું નામ શું છે તો હવે તમારી મમ્મીનું નામ શું છે એ મને તો ખબર નહીં હોય એટલે તમને પોતાને જાતે જ આ વાક્ય આ સેકન્ડનું આન્સર લખવાનું છે એટલે મેં અહીં હોમવર્ક લખ્યું છે શું લખશો કે અમારી મમ્મીનું નામ પછી જે હોય એ શુંની જગ્યાએ લખજો અને છેલ્લે છે क्योंकि समझो मारी मम्मी नाम दक्षा है तो हूँ एम मारी किम्मी नाम दक्षा ओके पप्पा तो जे नाम हो पप्पा फादर नो नाम हो आपके पप्पा का नाम जो है वो तो आपको यहाँ लिखना है तरा भाई नो नाम शू है भाई एटले कि ब्रदर भैया तो आपके भैया का नाम यहाँ आपको लिखना है आप कैसे लिखोगे पहले मारा भाई नाम जी होए यहां डैश पूछी छे तुम्हारी बहन નું નામ શું છે તો તમારી બહેન નું નામ જે હોએ અમારી બહેન નું નામ સમજો ગીતા છે તો અમારી બહેન નું નામ ગીતા છે પપ્પા ના બહેન ને શું કહેવાય તો પપ્પા ના બહેન ને ફઈ કહેવાય આ બુઆ बोलते हो ना हिंदी में ऐसे बुआ बोलते हो तो ऐसे गुजराती में बुआ ને ફઈ કહેવાય ફઈ પપ્પા ના બહેન ને ફઈ કહેવાય मम्मी नी बहन ने शू कहवा मम्मा की जो मम्मी की जो सिस्टर रहती है बहन रहती है उसे हम क्या कहते हैं तो मम्मी नी बहन ने मासी कहवा पप्पा ना भाई ने शू कहवा पप्पा ना भाई मतलब पप्पा के जो भैया हैं उसको हम क्या कहते हैं चाचा कहते हो ना तो गुजराती इन्हें काका कहवाए शू कहवा काका मम्मी ना भाई ने शू कहवा मम्मी के भाई को हाँ मम्मी के भाई को क्या कहते हैं तो मम्मी के भाई को मामा कहते हैं तो हिंदी में भी वही कहते हैं और गुजराती में मामा ज कहवाए तो आ रीते क्वेश्चन आंसर्सरे नोटबुक में लखवा है सारा अक्षरे सुंदर अक्षरे विदाउट एनी मिस्टेक जेम कारणके बद पिक्स अगर मोकली बदा टीचर्स तो मिस्टेक केम थाय बा तो जरा व्यवस्थित रीते जोने स्पेलिंग छे काना मात्रा जोई लखजो નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે આ અહીંયા થઈ ગઈ રાઈટ હવે નીચે આપણે જોઈએ તમારા ઘરમાં કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો આ તમારું ઘર છે સમજો બરાબર તો અહીં પપ્પા મમ્મી ભાઈ દાદી દાદા બહેનનો ફોટો આપેલો છે તો તમારે જોડવાનું છે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે મમ્મી પપ્પા જો ભાઈ ન હોય તો જોઈન નહીં કરતા દાદા રહેતા હોય દાદીના હોય તો દાદી દાદીને અહીંયા જોઈન કરજો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો તો દાદા દાદી તો હોય જ તો એ પ્રમાણે તમારે હોમવર્કમાં કરવાનું છે હવે આ છે કહો કહો મીન્સ બોલો તમને આ ચિત્ર જોઈને શું લાગે છે યસ વેરી ગુડ આ એક બાળકનો ફો મતલબ છોકરાનો ફો પિક્સ છે ચિત્ર છે એ સવારે વેલો વેલો ઉઠે છે જ્યારે સૂરજ ઉગે છે ને પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળે છે અને સૂરજ ઉગે છે ત્યારે આ બાળક વેલો વેલો ઉઠે છે ઉઠીને પછી શું કરે છે બ્રશ કરે છે અને પછી નાવા જાય છે સીધો નાવા જાય છે નાહીને દાદી સાથે મંદિર જાય છે જો એના હાથમાં ફૂલ અગરબત્તીની થાળી છે ને તો દાદી ભેગો ક્યાં જાય છે મંદિર જાય છે જો તમે મંદિર ન જઈ શકો તો આપણા ઘરમાં બી ભગવાન હોય ને આપણા ઘરમાં બી મંદિર હોય ને તો ત્યાં પ્રાર્થના કરજો મંદિરમાં માથું ટેકાવજો એના પછી અહીંયા દાદાનો ફોટો આપેલો છે દાદા શું કરે છે દાદા કંઈક તો વાત કરે છે સ્ટોરી વાર્તા કહેતા લાગે છે પછી આ એક બાળક બે ગ્લાસ ભરીને પાણીના આજે આવ્યા છે એમને આપે છે હવે જુઓ જરૂરી નથી કે મમ્મી હંમેશા ઘરમાં હોય મમ્મી ક્યારે માર્કેટ ગઈ હોય બજાર ગઈ હોય તો તમે ઘરમાં પાછળ એકલા હો तो कोई मेहमान आवे कि कोई व्यक्ति आवे तो आपने इन्हें पानी पाऊ तो 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 चाहिए પછી એ બોય હોય કે ગર્લ હોય જો આપ આપકી મમ્મા માર્કેટ ગઈ હે બજાર ગઈ હે તો ઘર મે આપી ઓ સમજો ઓર કોઈ આતા હે મહેમાન ગેસ્ટ આતે હે તો એસા નહીં કે મે તો બોય હું તો મે પાણી નહીં દુંગા આપકો ભી પાણી દેના જોઈએ ગર્લ તો સબ કામ કરતી હે ઘર કા મમ્મી કો હેલ્પ કરાતી હે સબ કરાતી હે બોયસ કો ભી હેલ્પ કરાના જોઈએ फिर ये देखो अपने फादर के साथ क्या कर रहा है झाड़ों को पानी दे रहा है प्लांट्स ने पानी पाए छे आ साथे अपना घर ना कुंडाओ अपने वही छे मम्मी वावे छे कूड़ाओ राखे तो पण रोज एक ग्लास बढ़ा कुंडाओ पानी नाखव जीए जेम आपणने तरस लागे छे जैसे हमें प्यास लगती है तो इन पौधों को भी प्यास लगती है तो उनको भी रोज पानी पिलाना चाहिए હજુ આ નાની બાળકી આ છોકરી શું લઈ આવે છે ફ્રૂટ લે એના હાથમાં ફ્રૂટ છે વેજીટેબલ્સ છે અને એ એની મમ્મીને કિચનમાં હેલ્પ કરાવે છે તો તમે પણ તમારી મમ્મીને હેલ્પ કરાવવાની છે આ છોકરી એના દાદા ભેગી ક્યાંક તો જાય છે તો દાદા દાદી જો ચાલી ન શકતા હોય તો તેનો હાથ પકડીને આપણે તેને બારે ફરવા લઈ જવાના ઓકે તો ચાલો ઓળખો અને રંગ પૂરો હવે અહીં આપેલું છે લ લખ્યો લખોટીનો લ તો અહીં આ ડુંગળીમાં આ કાંદામાં જ્યાં જ્યાં લ આવેલું છે ત્યાં તમને કલર પૂરવાનું છે મારી પાસે હમણાં કલર નથી એટલે હું પેન્સિલથી જસ્ટ તમને કરીને બતાવું છું ઓકે જેમાં લને મેં અહીંયા રંગી નાખ્યું એવી રીતે તમારે જ્યાં જ્યાં લ આવે છે ત્યાં કરવાનું છે ટ ચ ને ખ તો આ તમારા માટે હોમવર્ક છે આજ માટે આટલું જ ક્વેશ્ચન આન્સર પ્લીઝ તમે સારી રીતે સારા અક્ષરે લખજો અને આ ટેક્સ્ટબુકનું હોમવર્ક છે જે તમારે ફક્ત રંગ પૂરવાનું છે ઓકે ચાલો થેન્ક યુ